આદર્શ એવો મેળો મેળા આવી જો કે બહે ચોકડી આવી છે ને આપણે ચોકડી આવી ગયા કયો પણ ભણા જબરજસ્ત કામ નહીં કર્યું આપણે તો શું કોઈનું ખોટું કર્યું છે આપણે તો સારું જ કરીએ છીએ અને સારું કરીએ ને તો સારું થાય આપણું મોમાં નકા કદી આપણું સારું ના થાય જિંદગીમાં એવું કોઈ એક દારો કામ કરીએ ને સારું તો આખો બેરો પાર થઈ જાય એ ભાઈ એટલી તકલીફ માં હતી આપણે એની તકલીફ દૂર ના કરી પણ 10,000 રૂપિયા ના આપી દીધા દવાખોના માલવા ભણા કોઈને કોઈ ના હોય એની મદદ કરીએ ને તો જ કોક દારો કામ માં આવે તાણે અરે ગામમાં કોઈ ગાડી નવી લાવે તો બેહવા વાળા તો સેઠલાય હોય પણ આવા દુઃખ વાળા માણસ નો કોઈક સપોર્ટ કરું તો ખબર પડે કે એમને શું કરવાનું અત્યારે અને અત્યારે આપડે એને એટલા 10,000 આલ્યા તે એટલું આગળ આવીને કોણ એની આત્મા એટલો શાંતિ વર્ષે પણ તારે કે મને મળ્યા એને તેમ લાગ્યું છે કે ભગવાન આવી ગયા મારા માટે ભગવાન જ કેવા પણ ઓળખોણા કોણ આલે છે 10,000 અત્યારે તો મામા કોઈ ના આલે આપડે એસટી માં આવતા હોય ભાડું ના હોય તો કોઈ ટિકિટ ના કરાવે અત્યારે સ્વાર્થી થઈ ગયા જોઈ જોઈ જવા વાળા છે અત્યારે તો બધા ઘર જ વાળા માણસો છે વાતો માં વાતો ભણા ઘર આવી ગયું ઘર તો આપડે તો વાતો જ કરવાની હોય કે મામા તાર શું કરવું વ્યવસ્થિત ખાવાનું બનાવવાનું નહીં જે કરવાનું છે કર પૈસા તો કાલ કમાઈ લાવી જ્યું તમે બધા વાપરો કમા તો હું જાઉં છું તું એકલી જ હોય છે તમે તો શરમમાં આવશ્યક નહીં હતી અરે એમાં નહીં શરમ બજારમાં કોઈક વસ્તુ લેવા જવું પડે કે હું વસ્તુ લાવ બજારમાં એટલે એ તો કોઈ જરૂર હોય તો કાલ લાવીશું હું તમને તો સેવા માનતી હતી કોઈ ખરાબ કે એવું નહીં મને તમે તો જુઠ્ઠા છો મારા બનેવી હાથ હારા થી તું તારા બનેવી ની વાત મેં સંકળ્યા ની તારા બનેવી નું આનું નામ લેશે મારા બનેવી નામ ને લેવાનું તારો બનેવી તો શેવો છે મને ખબર છે મને ખબર છે 6 મહિના તને વાય આઈ એન ભરાઈ ગયું છે એટલે તને એનું નામ આવરે છે હાચા ખોટાની મને અમે ખબર પડી હું હાચા ખોટાની ખબર પડી તને પરિસ કે મને અમે બધી ખબર તો સોની મોની જમવાનું બનાય ને કામરા મારા જેવું કોઈ ખરાબ નહીં હમણાં એટલે એટલે હું આલે એટલે એટલે હું કઈ કર્યો દુકાન માં જોઈ જાઉં ફરે હું બિલ લાવો 10,000 શો વાપરે હિસાબ જોવો મારો હિસાબ જોવો તારા મારે હું તને હિસાબ લેવાના બધા પૈસા વાપરવું હોય એટલે જો હાથ ના ડાટી રકમ જોયા જેવું થાય પાછી અલે હમીર કપલો ભણો હોય છે હમણાં અરે પેલા પેલા ભણો સાંભળ આવા જે કરે કમરા માં વાપરવા નતો આવ્યો કાલ ના પૈસા આલ્યા છે ને એ કોકરે કહી દીધેલું છે મારા મમ્મી ને અને આ તો નક્કી કરવું પણ ના કર વેમ ના જાય કદી અને વેમ ની દવા ના ખોટા રસ્તે કોઈ પૈસા નહીં આલે આપણે કોઈ મદદ કરી છે ને આ વેમ પેહી ગયું છે અરે વેમ ની દવા ના હોય મામા મમ્મી એ મમ્મી મારી વાત પર પેલા
શંકરિયો બધું કરે છે ડુંગો. વલ્લા શંકરિયો લઈને આવ્યો તો ખોટું પડે છે. મમ્મી અમે ખરાબ રસ્તા પૈસા લેવા પડ્યા. મી કોઈ ખરાબ રસ્તા પૈસા આલ્યા છે? એ અમે મારો ભણો હંગાતી હતો. અમે માર મોમન બે હતા તને ભાઈ આવતી હતી તે ચોકડી ઉપર જેવી આઈ ને અમે બે જણા આયા. તેને ચક્કર આયા તે ભૂઈ પડ્યા તે મી મામી ઉભી કરી પકડી. પૈસા નહીં પણ પણ આ તો મારી વાત તો હોભળો તમે. આ મામા તમે અળામળા કરશો ને બે. હું અળામળા ના કરે ભણા, આ તો આબરૂ નો સવાલ છે ભણા. અને મારી આબરૂ કાઢવા બેઠો તો મારા હાઠું હાઠું ને જવા દે. એ તમે પણ હોભળો તો ખરા. હમણાં મને બે ખોટો મેલાવશો. હું કોઈ એવું ખરા પણ છું ભણા. તમે હોભળો કે બે મિલી. મમ્મી કશું વાતમાં નહીં. એ બહેને દવાખાના છોકરું હતું ને તે રજા લીધી તે બિલ ભરવા પૈસા નતા. તે અશુભન ની ચક્કર આયા ટેન્શન માં ટેન્શન માં. તે અમે 10,000 કાઢી ને ના આલ્યા. ટેકો કર્યો એ કે પાસા આલે. મુ ભાઈ મેં કીધું પાસા આલજો તમે. ખોટું ખોટું એને વઠારેન બતાવે છે પણ. અને આપણો એમનામ કોઈ ની બાયડીન પૈસા આલાતા છે. આપણે તો હારું કરવા માં અમે આલા છે. તું હરખી રીતે જો ને પેલા વાત હો પણ પછી કહેવાનું હોય. હું અમારા ના કરાય. ઓ ગુનો ખરાબ ના લગાડાય. કશું હતું નહીં તો બીજા મુ તો આલો પૈસા તાણ પછી. અને એને છોકરું ને એનું સાથે દવાખાન માં દાખલ કરેલું હતું. મમ્મી હું ખબર કા હું કશી મજૂરી નહી કરી હકાયો એટલે થોડો ટેકો કર્યો. આપડે શું કોઈ નું ખોટું કર્યું છે? તમારો બને મારી આબરૂ કાઢવા બેઠો છે. આ તમારે બેને ભેગો નહીં રવા દેતો શંકરિયો. મમ્મી આ બધો નાટક કરે છે. આ કોકની વાતોમાં ના આવે નકા આપણું ઘર નીકળી જાય. અરે કોકના વાદે ના રવાય નકા લોટ લોટ બીજા જવું પડે લેવા વાટકો લઈને. મમ્મી અને કોકના હવાળે ના ચડીએ. હું કોકનું જોયા આગળ હગ્યું હોય છે જોઈ લે કોક દારો ખોટું પડે છે. એ વાત સાચી છે મામા. વેમ પહી ગયો તો કુણ કાઢો દાદો. તું હતો હંગાતી ભણા. અરે બધાની દવા વેમ ની દવા મમ્મી ના હોય. અને આવો ખોટું જફાવો કરશો જ નહીં તમે. આ તમારો બનેવી રહ્યો શંકરિયો. એ તો બાયડામાં પહેવા જ હોય. ના નહીં દેવો માં ના જોવાય. એ તો મેલામાં બધી વસ્તી હમણાં હોભળો તો જોવા ચાલ. પણ એમને ના કેવા ચાલ મમ્મી કે 10,000 આલી દીધા કોકનું. હંગાતી હતો ને આબરૂ જોત કે મારી ભણા. આટલી ઉંમર માં કોક જોત કે આવું કરતા છે મમ્મી. અને મારી આબરૂ હોય કે ના હોય મમ્મી. અરે શોખ ને કરાવો તો કોક જવા દે. તેલ લેવા ચલો શીરો બનાવે. હાલે વાળા બે શીરો ખાઈને જ જવાનું છે. તારે શીરો ખાવાનું મન થતું નહીં મમ્મા. કયો આ તો કાલ દાળા શેરી રસ્તામાં કોક કયો તેમ ભણા. તારો મામો આવો છે ખરાબ. બીજું કોઈ નહીં. આ શંકરિયો મારી આબરૂ કાઢવા કરી છે. બીજું કોઈ નહીં. આ વખત તો શંકરિયો આવે તો પેલી ગોઠાણી કાઢો. લોબી નાખી નહીં એનો બૈરો તોડી નાખું. તું જો આખત એક વાર ભેગો થવા દે. ખરાબ માં ખરાબ શંકરિયો છે. ઘર બેરાવા છે તમારું મામા. ઘર નહીં આ જોતો નહીં. હગ્ગી વસે બતાવી ગયું છે કે 10,000 આવતા પહેલી ખબર નહીં ક્ષમ આલે છીએ. વચ્ચે લઈને આવ્યો તો મારા મમ્મી નીકળો. આ ડુંગું ગાલવા લઈને આવ્યો તો પણ ડુંગું ગાલવાનો મેન નહીં આપવા દેવો. પણ તું કાને એ ભાઈ પહેરવા નહીં દેવાનું. તમે ખાવા નહીં. મારા
મમ્મી મારા તો નીકળે તો મારા મામા ની ક્રેડિટ છે મગ નો બહુ રસ્યો છે, એકદમ શીરો મગ ખાવા જ બોલાવીએ હોય. કોઠારી જ કાઢું હું તો ખૂણા મની, મારે ધોકું લેવું એટલે લેજો, પણ હું તો લ્યો મેલું ના શંકરિયા. આ તો હારું થયું મામા, હું હંકાત હતો, નકા તમારું હું થોત. અરે હું આ વેમ ના જોત ને, મારા ઘર છોડવા વખત ઘર છોડવા કા પબ્લિક જોવા ચડો તમે. અરે મમ્મી બધી વસ્તી જોવા ચડો છું, અળા મળા ખોટું પડે છે કોક દારો પણ. અને અત્યારે કોઈ નું કીધેલું હોભળાય ને, જો હોભળેલું હોય તો આમ કેવાય ના કોઈ નું. પણ 10,000 હાલતા જ દેખવાનું છે, પણ હું ઓછા માલ્યા છીએ નહીં ખબર, એનું કારણ જાણવું પડે. આપડી આબરૂ ના જાય એ તો ઘર માં પહેરી જાય ઓમ હાલો કરીને, પણ આપડે તો ફરવા નહી. પણ એવું નહીં હોતું કે બહેરા અંગાથી પતિ પત્ની નો સંબંધ હોય છે. મા હોય, બુન હોય, ભત્રીજી હોય, સંબંધ હોય. અને આ તો બહેરાની જાત એવી છે, જો આવડું વેમ માં પહેરી જાય ને તો કદી ના કાઢી હક વેમ. પણ કોક નું ઘર નેકરી જાય કા અમો તો. હા એટલે જ હું આ તો હારું થયું છે, પાછો આવી જો. હાઠું વતાવતો વિચાર કરવો પડે. તાણે હું વતાવું છે તાણે, આપડા ઘર પેળાઈ જાય મામા આપણું હોય. ના ના પણ શંકર નું સોરવો તો નહીં આવે તો ખરું. વાંકણો અમે શંકરિયો, હું વાંચે જ રહ્યું. પણ જે દાડા આવ્યો નહીં કે દાડા ટોટિયો બાજો નહીં શંકર નો, ભલે હાઢું નો સંબંધ ના રહે. પણ હાઠું કોઈ જોયા નહીં, અમે તો ઘર છોડવાનું જ નહીં. પણ આ શંકરિયો તો મેઠું મેઠું બોલે તો કેટલું પછી હાવડી ઓઇલ લઈ ગયો. બધું બધું ખાલી કઈ નાખ્યું, મારું ઘર ખાલી કઈ નાખ્યું 6 મહિના માં થઈને. આ કેટલું તમે વસાય તો મામા ઘર માં, હજી તો સેવા ડુંગો ગાલે છે, લાગતો લાગતો જોજે. આ ટીવી ફ્રીજ બધું લાવ્યા હતા નવું, તોય હાવરી જો શક્યો. કોઈ પાણી ઉનાળાનું શું પીવું. પણ ભણા કોકની આબરૂ ઉપર એ પેલી એ કરું નકોમ પર અત્યારે. પણ એ તો એને કવા માં ઘડી પડે કે હું પડી હોય ઉકેલી નાખશે તું આ ખા. મામા અત્યારે કોઈ ની જોયા વગર કે જોયેલી હોય તો કોઈ દાડો ઇજ્જત કોઈ ની કઢાય ના, ખબર પડે. અને આપણે ઇજ્જત જ્યાં પછી પાછી ના આવે. અને કઢાતી છે. અને અત્યારે આપણે જોયા વગર વેણ્યા વગર કશું કોઈ ને કહેવાય ના, કોઈ ની વાત લોબી ના કરે અત્યારે મામા. શંકરિયો તો મને ઊંઘમાં યાદ આવશે, પણ મારી ઘર ની આબરૂ કાઢવાઈ ને બેઠો છે. કશો હું જોતો આવું, શીરો બીરો બન્યો થોડી મદદ કરાવજે, મને ભૂખ લાગી. જય માતાજી. મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. આ વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે. આ વિડીયોને કોઈ પાત્ર કે કોઈ ઘટના સાથે કંઈ પણ સંબંધ નથી. જય માતાજી.